નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંજય નકુમ અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ફિલ ફિઝિક્સ વિથ સંજય નકુમ માં. આજે આપણે જોવાના છીએ આપણા લાસ્ટ જે ચાર ક્વેશ્ચન જે છે, બરાબર, એમસીક્યુ જેની ક્વેરી આવેલી છે, એ ચાર એમસીક્યુ આજે આપણે જોવાના છીએ. અને બીજી વાત કે તમે આખું પેમ્પલેટ સોલ્વ કરી નાખેલું છે, પણ કી જે છે, બરાબર, આન્સર કી, તો આન્સર કી વાળું પેમ્પલેટ મેં તમને આજનો જે વિડીયો છે, બરાબર, એના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને જે લિંક મળશે એ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે. લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને આન્સર કી સાથેની પીડીએફ મળશે, બરાબર, એમસીક્યુની. તો એ પીડીએફ ડાઉનલોડ કરો અને તમારા જે બી આન્સર છે બધા આન્સર ચેક કરો, બરાબર છે. તો એ આન્સર જે છે બરાબર એ ચેક કરો અને હવે ચેક કરશો એટલે તમને ખબર પડશે, બરાબર. આની આગળના જે બે વિડીયો હતા એમાં એની ડિસ્ક્રિપ્શનમાં પણ આ જ લિંક હતી, બરાબર છે, કે જેના પર તમે ક્લિક કરશો એટલે તમને આન્સર કી સાથે આખું પીડીએફ મળી જશે, બરાબર. ઓકે, તો ચાલો હવે આપણે આગળ જઈએ, અને છતાં પણ કોઈ ક્વેરી હોય તો મને પર્સનલમાં મોકલજો, બરાબર છે, બાકી આપણે જોઈ લઈશું. તો અત્યારે જનરલ મને જે ક્વેશ્ચન મળેલા છે આજે છેલ્લા છે, બરાબર. આજે બધા આટલું બધું કહેવા છતાં પણ હવે છેલ્લે જે ક્વેશ્ચન મને મારી પાસે આવેલા છે હાવ છેલ્લા એકદમ, બરાબર, તો આટલા વધેલા છે તો આજે આપણે પૂરા કરી દઈએ. ચાલો તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો એમસીક્યુ આપણો જે છે પેજ નંબર છે 208. તો 208 નંબરના પેજ ઉપર છે એમસીક્યુ નંબર 11માં, બરાબર. તો 11 નંબરનો એમસીક્યુ જો, હાઇડ્રોજન પરમાણુ ધરા સ્થિતિમાં છે, બરાબર, અને તે લેમ્બડા બરાબર 975 એંગસ્ટ્રોમ. લેમ્બડા કેટલો છે? 975 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈના એકરંગી વિકિરણ દ્વારા ઉત્તેજિત થાય છે. તો વર્ણપટમાં મળતા ઉત્સર્જિત વર્ણપટ રેખાની સંખ્યા, મતલબ હાઇડ્રોજન પરમાણુ ને આ ધરા સ્થિતિમાં રહેલો છે તેને આ તરંગ લંબાઈથી ઉત્તેજિત કરીએ આપણે, બરાબર છે, તો આપણને ઉત્તેજિત થાય એટલે ઇલેક્ટ્રોન ઉપર જવાનો છે ઉપરની કક્ષામાં, અને ઉપરની કક્ષામાં ગયા પછી પાછો નીચે આવે, બરાબર, તો એ ટોટલ આપણને કેટલી રેખા આપશે, બરાબર, એ વર્ણપટ રેખાની સંખ્યા એ આપણે શોધવાની છે. તો સિમ્પલ વસ્તુ છે, પહેલું કામ આપણે શું કરવાનું હોય તો ઉર્જા શોધવી પડે આની, બરાબર, તો આપણને ખબર પડે કે ઇલેક્ટ્રોન કેટલો ઉપર જાય છે, બરાબર. ચાલો, તો એ છે એચસી બાય લેમ્બડા, પણ આ આપણને એમાં મળશે, જૂલમાં મળશે, પાછો આપણે એને ઈ વડે શું કરવો પડશે, ભાગાકાર, જેથી આપણને ઈવીમાં મળે. તો મેં પહેલાથી ઈ કરી દીધું છે. ચાલો બધી કિંમત મૂકી દઈએ, તો 6.626 ગુણ્યા 10^-34, સી છે 3×10^8, ડિવાઈડ બાય ઈ છે 1.6×10^-19, અને લેમ્બડા છે 975×10^-10, બરાબર. ચાલો જોઈએ શું છે આન્સર, કેલ્સી માં કરી લઈએ. આપણને મળે છે આન્સર 12.74 ઈવી, બરાબર છે. ચાલો હવે આપણને ખબર છે કે આ જે હાઇડ્રોજન પરમાણુ છે એની પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા. તો પહેલી કક્ષા છે એની ઉર્જા છે -13.6 ઈવી, બરાબર. હવે આપણે ઇલેક્ટ્રોનને આટલી ઉર્જા આપીએ, બરાબર, તો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં જશે એ આપણે શોધવાનું છે, બરાબર. તો સૌથી પહેલું કામ એ કરવાનું છે આપણે. તો એની માટે આપણે બીજી રીત પણ કરી શકીએ. શું કરી શકીએ? તો આપણે એવું કરી શકીએ કે બે કક્ષા વચ્ચેનો ઉર્જાનો તફાવત આટલો થાય તો એ એન શું છે એવું આપણે શોધી શકીએ કે ના શોધી શકીએ? તો આપણે એવું કરી શકીએ, બરાબર, જેમાં એક એક કઈ રાખીએ, એક તો કે આપણે ધરાવસ્થા રાખીએ એટલે એન ઇક્વલ ટુ 1 મૂકી જ દેવાનું, બરાબર. તો 13.6 ના છેદમાં એન સ્ક્વેરમાં એક આ મૂકીએ, અને બીજી કક્ષા હું મૂકીએ કે કોઈ એવી કક્ષા આવી છે જે એનમી કક્ષા, કે જેની બંનેની વચ્ચેનો ઉર્જાનો તફાવત કેટલો થાય છે આટલો, બરાબર. તો એ એનમી કક્ષા આપણને ખબર નથી, બરાબર, કે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં જશે. તમે બીજી રીતે પણ કરી શકો, બરાબર, કે ભાઈ -13.6 12.74 ઉમેરી દો, તો આપણે ડાયરેક્ટ ખબર પડે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ગયો એ પણ ખબર પડી જાય, બરાબર. તમને કરીને બતાવું, એપ્રોક્સિમેટ ખબર પડી જશે હમણાં. જોજો કે 13.6 છે, બરાબર, એને 12.74 ઉમેરું તો આપણને મળશે 0.86, બરાબર. તો 0.86 પહેલી કક્ષાની 13.6, બીજી કક્ષાની કેટલી હોય છે ઉર્જા યાદ કરો, -3.4 ઈવી, પછી હોય છે 1.5 ઈવી, અને પછી હોય છે 0.85 ઈવી, બરાબર ને. તો
આપણને જો 0.86 હોય મતલબ ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં જશે? આવડે ચોથી કક્ષામાં, એક બે ત્રણ ચાર, ચોથી કક્ષામાંથી ડાયરેક્ટ એન ઇક્વલ ટુ 4 મળી ગયું. પણ હું તમને ઓરિજિનલ મેથડ જે છે એ કહું છું, બરાબર? ચાલો આપણે એ મેથડથી કરી લઈએ એકવાર, એટલે તમને બીજા કોઈ અઘરો આવે તો એમાં તમને ખબર પડે કે જેમાં આવી ગયા કક્ષા તમને ખબર ના હોય. તો ચાલો, એ એનમી કક્ષા છે કોઈ ભી, એ એનમી કક્ષાની ઉર્જા કેટલી હોય? એનમી કક્ષાની ઉર્જા માઇનસ આની ઉર્જા, આપણે એવું કરવાનું છે ને, બરાબર? તો શું કરવું પડે આપણે? તો કે ઉર્જા આ ઈ છે એ શું છે? તો કે એનમી કક્ષાની ઉર્જા માઇનસ પેલી કક્ષાની ઉર્જા, બંને વચ્ચેનો તફાવત છે. તો કેટલો થાય જોઈ લઈએ. તો 12.74 ઈવી બરાબર એનમી કક્ષાની ઉર્જા કેટલી થાય? તો કે -13.6 બરાબર ના છેદમાં એન સ્ક્વેર. અને પેલી કક્ષાની ઉર્જા કેટલી થાય? તો કે માઇનસ માઇનસ એટલે કે પ્લસ 13.6 ઈવી, બરાબર? ખબર જ છે, વન નીચે વન લખવાની જરૂર નથી. તો હવે કેટલા થાય? તો આપણે આને કરી શકીએ 13.6 સામે જવા દઈએ, તો આપણે મળશે -13.6 ના છેદમાં એન સ્ક્વેર બરાબર શું મળશે? 12.74 -13.6 બરાબર. ચાલો તો હવે આપણે આ કરશું એટલે આપણને મળશે કે 12.74 -13.6 -0.86 શું મળે છે આપણને? -13.6 ના છેદમાં એન સ્ક્વેર બરાબર -0.86. માઇનસ કેન્સલ, એન સ્ક્વેર અહીંયા જાય, આ અહીંયા આવે, તો આવશે આપણને 13.6 ના છેદમાં 0.86. તો 13.6 ના છેદમાં 0.86 કરીએ આપણે તો આપણે મળે 15.81. શું મળે છે? એન સ્ક્વેર બરાબર 15.81. એટલે આને આપણે એપ્રોક્સિમેટલી 15.8 છે એટલે આ શું થઈ ગયું? આપણને 16 મળવાનું છે. તો એન બરાબર શું થાય? 4. ક્લિયર? તો એનો મતલબ થાય ચોથી કક્ષા. તો વર્ણપટ રેખાની સંખ્યા કેટલી મળે? વર્ણપટ રેખાની સંખ્યા કેટલી મળે? તો આપણને ખબર છે એન ઇન્ટુ એન માઇનસ વન બાય ટુ. એન ઇક્વલ ટુ 4 મૂકો, 4 માઇનસ વન 3 બાય ટુ, 4 3 12, 12 ના છેદમાં 2 એટલે 6. ક્લિયર? તો આ રીતે થઈ ગયું. તમે યાદ કરો, મેં બીજી રીત પણ શીખવાડેલી, 4 3 2 1 બરાબર. જો હવે તમને એક વસ્તુ કહી દઉં, આ તો આપણે ડાયરેક્ટ ખબર છે એની પડલું. મને આની પહેલા ક્વેશ્ચન આવેલો કે સર ખબર કઈ રીતે પડે કે એની પડલું કેટલા લીધા? મતલબ એ આમ કીધું હોય કે છઠ્ઠી કક્ષામાંથી પાંચમી કક્ષા, છઠ્ઠી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં આવતું હોય તો એન કેટલા લેવાના? એમ તો 6 માઇનસ 3 કરી લેવાના કે એ કયા લેવાના? તો એક વસ્તુ તમે સમજી લો કે એક તો તમારે હકીકતમાં જેટલી કક્ષા આવતી હોય ને વચ્ચે એ બધી લેવી પડે, બરાબર? તો અહીંયા તમે જુઓ કે 4 3 4 માંથી 1 માં આવે એનો મતલબ પૂછો કેટલી કક્ષા આવી? તો કે 4 3 2 1. તો જેટલી કક્ષા આવી બધી તમારે લેવી પડે, બરાબર? તો ટોટલ 4 થઈ. તો જો તમારે જનરલ તમારે લેવું હોય તો સમજી જવાનું કે જેટલામાંથી જેટલામાં આવ્યું હોય એની બાદબાકી કરવાની, કે 4 -1 અને પછી એને +1 કરી દેવાનું, બરાબર? તો આ કેટલા થઈ જાય? -1 + 1 એટલે ટોટલ 4. તો આમાં 4 લેવા પડે. એવી રીતે સપોઝ હું એમ કહું કોઈ કક્ષા એવી આવેલી હોય, બરાબર છે, કે તમને એમ કીધું હોય કે છઠ્ઠા 6 માંથી 4 માં આવે છે તો તમારે એન ઇક્વલ ટુ કેટલા લેવાના? તો કે 6 -4 + 1, ખબર પડી? છેલ્લે +1 કરી દેવાનું. 6 માં 4 જાય તો 2 અને +1 એટલે એન ઇક્વલ ટુ 3. તો 3 મૂકો એટલે તમને વર્ણપટ રેખાની સંખ્યા મળી જાય. ક્લિયર છે? બાકી આ 6 કેમ આવે એનો મતલબ તો ખબર પડી ગઈ તમને, કે જો 4 માંથી 3 માં આવી શકે, 4 માંથી 2 માં આવી શકે, 4 માંથી 1 માં આવી શકે, અથવા એવું કરે તો 3 તો થઈ ગઈ આવડ્યા, પછી 3 માંથી 2, 3 માંથી 1, 2 અને 1, આ એટલે ટોટલ 6 થઈ ગઈ. તો આવડ્યા 6 રેખા એ છે. ક્લિયર છે? લખી લો. એટલે આપણે આગળ જઈએ. ચાલો નેક્સ્ટ જે છે એમસીક્યુ, એ છે 17મો એમસીક્યુ છે, એ જ પેજ ઉપર, પેજ નંબર 208 ઉપર જ એમસીક્યુ નંબર 17, જેમાં એવું કહેવામાં આવેલું છે કે એમ દળ અને ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમડા ધરાવતો ઇલેક્ટ્રોન, એટલે એમ ને લેમડા શું છે? ઇલેક્ટ્રોન ની પ્રોપર્ટી છે, દળ છે અને તરંગ લંબાઈ. તો સહકિરણની ટ્યુબમાં લક્ષ પર પડે છે
તો ઉત્સર્જિત છ કિરણની કટ ઓફ તરંગ લંબાઈ એટલે મિનિમમ તરંગ લંબાઈ, લેમડા મિનિમમ જે આપણે કહીએ ને ન્યૂનતમ તરંગ લંબાઈ એ જ બરાબર, તો એ શોધવાની છે. તો એના માટે શું કરવું પડે, પેલો તો આપણને એમ દળ લેમડા આપ્યું છે એટલે આપણે સમજી જવાનું કે લેમડા બરાબર એચ બાય પી ઇલેક્ટ્રોન માટે બરાબર. અને ક્ષ કિરણની કટ ઓફ તરંગ લંબાઈ એટલે લેમડા મિનિમમ જ શોધવાની છે. તો એનું સૂત્ર શું છે હકીકતમાં આપણી પાસે, લેમડા બરાબર શું છે સૂત્ર એની માટે, લેમડા બરાબર એચ સી બાય ઈવી બરાબર. આ સૂત્ર છે, આ સૂત્રમાં એચ સી બાય ઈવી છે બરાબર. પણ આ ઈવી છે એ શું છે હકીકતમાં, ઈવી જે છે ને બરાબર એ ઇલેક્ટ્રોન ને મળતી ઉર્જા છે. ઈવી છે શું છે, ઇલેક્ટ્રોન ને મળતી ઉર્જા. પણ હું તમને એમ કહું, ઇલેક્ટ્રોન ને મળતી ઉર્જા આપણે ઉર્જા એ કામ છે, આપણે ઈવી એ કામ નથી. અહીંયા ઈવી કાઢી નાખું અને ઉર્જા મૂકી દઉં ગમે એ રીતે બરાબર તોય ચાલે બરાબર. તો મારી પાસે આ ઇલેક્ટ્રોન ની તરંગ લંબાઈ ને લેમડા બરાબર એચ બાય પી છે, મતલબ મારી પાસે એનું વેગમાન શું છે, પી બરાબર એચ બાય લેમડા બરાબર. તો મારી પાસે વેગમાન પી હોય બરાબર તો તમને ખબર છે કે ઉર્જા છે કયા સૂત્ર થી દર્શાવી શકાય, તો તમને ખબર છે ઈ બરાબર હાફ એમ વી સ્ક્વેર લખીએ આપણે ઉર્જા, ગતિ ઉર્જા જે છે ઇલેક્ટ્રોન પાસે. તો હાફ એમ વી સ્ક્વેર હોય તો હાફ એમ વી સ્ક્વેર માં આપણે ઉપર નીચે એમ વડે ગુણાકાર કરીએ, ઉપર એમ નીચે એમ, તો શું થશે એમ સ્ક્વેર વી સ્ક્વેર ના છેદ માં ટુ એમ થશે. તો એમ વી એટલે શું થાય, વેગમાન પી. તો એમ વી સ્ક્વેર એટલે શું થાય, એમ એમ સ્ક્વેર વી સ્ક્વેર એટલે પી સ્ક્વેર અપોન ટુ એમ. તો ઉર્જા ને તમે પી સ્ક્વેર અપોન ટુ એમ લખી શકો બરાબર. તો મારી પાસે અત્યારે મેં વિદ્યુત સ્થિતિમાનથી ઉર્જા નથી આપી, મેં એને કોઈ રીતે ગતિ ઉર્જા એની પાસે છે એ રીતે ઉર્જા આપી. તો મારે અહીંયા હું ઈવી ની જગ્યાએ પી સ્ક્વેર બાય ટુ એમ પણ લખી શકું ને, વાંધો તો કઈ છે જ નહીં, ક્લિયર છે. તો તમે લખી શકો એચ સી બાય ઈવી ની જગ્યાએ શું લખાય, પી સ્ક્વેર અહીંયા છેદમાં ટુ એમ બરાબર છે. ચાલો તો હવે આપણે લખી શકીએ ટુ એમ એચ સી ના છેદમાં પી સ્ક્વેર. પી સ્ક્વેર બરાબર શું લખાય, એચ બાય લેમડા છે પી બરાબર, તો એનો વર્ગ એટલે કે એચ સ્ક્વેર ના છેદમાં લેમડા સ્ક્વેર બરાબર છે. ચાલો તો એક એક એચ કેન્સલ તો વધશે શું, ટુ એમ સી લેમડા સ્ક્વેર ના છેદમાં એચ. ક્લિયર, લેમડા મિનિમમ ટુ એમ સી લેમડા સ્ક્વેર અપોન એચ. તો આ જે છે આપણો આન્સર રહેશે, એવો શું છે આન્સર 17 માં આવશે 3. ક્લિયર છે, જોઈ લો. હવે એના પછી એમસીક્યુ નંબર આપણે કયો છે, પછી છે 209 નંબર ના પેજ ઉપર 5મો એમસીક્યુ. ઓકે ચાલો આ કરી લીધું, જોઈ લખી લો એટલે આપણે કાઢ નાખીએ. ચાલો પેજ નંબર 209 એની પર એમસીક્યુ નંબર 5. ઓપ્ટિકલ ફાઈબરમાં પ્રસરણ પામતા પ્રકાશની તીવ્રતા આઈ ઇક્વલ ટુ આઈ ઝીરો ઈ રેસ ટુ માઇનસ આલ્ફા એક્સ. સૂત્ર શું છે, આઈ બરાબર આઈ ઝીરો ઈ રેસ ટુ માઇનસ આલ્ફા એક્સ થી દર્શાવાય છે. સમીકરણ સર ઘટે છે તો એક્સ અંતર પછી પ્રકાશની તીવ્રતા તેની શરૂઆતની કિંમતથી 20% જેટલી ને ખાલી જગ્યા થશે. ગુજરાતી બરાબર કરતા આવડ્યું નથી બરાબર, પરંતુ આપણને મને ખબર પડી છે હું કહેવા માંગે છે, એવું કહેવા માંગે છે કે પ્રકાશની તીવ્રતા 20% જેટલી શરૂઆતની કિંમતથી 20% જેટલી થઈ જાય બરાબર. જે શરૂઆતમાં કેટલી હોય આઈ ઝીરો, આપણે ન્યુક્લિયર વાળા સૂત્ર હતા ને એન બરાબર એન ઝીરો લેમડા ટી ટાઈપનું જ છે બરાબર. આ એનો અને એ સૂત્ર આ ટાઈપના બધા સૂત્ર હોય એનો મતલબ શું થાય કે એ એક્સપોનેન્શિયલી ઘટે, ચર ઘાતાંકીય રીતે ઘટે બરાબર છે. ચર ઘાતાંકીય જે ઘટતી હોય ને તો અહીંયા તીવ્રતા ઘટે છે, ત્યાં ન્યુક્લિયરની સંખ્યા ઘટતી હતી બરાબર છે. તો આઈ બરાબર આઈ ઝીરો ઈ રેસ ટુ માઇનસ આલ્ફા એક્સ. તો શરૂઆત કરતા શરૂઆતમાં આઈ ઝીરો હોય તો શરૂઆત કરતા 20% એટલે કે 20% આઈ ઝીરો ના 20% જેટલી તીવ્રતા થઈ જાય તો એની માટે એક્સ કેટલું હોય છે, એ અંતર એક્સ કેટલું હોય છે કે જે પછી પ્રકાશની તીવ્રતા 20% જેટલી થઈ જાય. ઓકે તો શરૂઆતમાં કેટલી છે આપણને ખબર છે, શરૂઆતમાં આઈ ઝીરો છે અને એક્સ અંતર પછી આપણે સમજી લઈએ કે એક્સ અંતર પછી તીવ્રતા કેટલી થઈ ગઈ છે, તીવ્રતા આઈ જે છે એ શું થઈ ગઈ, તો કે 20% ઓફ આઈ ઝીરો એટલે કે સમજી શકો કે 20 આઈ ઝીરો ના 20 ના છેદમાં 100 એટલે કે 00 કેન્સલ 2 ના છેદમાં 10 આઈ ઝીરો બરાબર, એટલું રહેવા દઈએ આપણે. હવે આપણે આ સૂત્રની કિંમત મૂકી દઈએ એટલે આપણને આપણું કામ થઈ જાય.
તો આઈ બરાબર આઈ ઝીરો ઇ રેઝ ટુ માઇનસ આલ્ફા એક્સ. આઈ બરાબર શું છે? તો કે બે ના છેદમાં દસ આઈ ઝીરો બરાબર આઈ ઝીરો ઇ રેઝ ટુ માઇનસ આલ્ફા એક્સ બરાબર છે. ચલો તો આટલું છે. હવે શું કરીએ આપણે? તો આઈ ઝીરો કેન્સલ. આપણે લખી શકીએ બે ના છેદમાં દસ બરાબર ઇ રેઝ ટુ માઇનસ આલ્ફા એક્સ. વ્યસ્ત કરી દઈએ તો આ શું થાય? વન ઓપન છે ને ઉપર ઉપર લખી શકાય, એટલે કે દસ ના છેદમાં બે ઇ રેઝ ટુ આલ્ફા એક્સ બરાબર છે. આ એક ના છેદમાં લખાય ને ઇ રેઝ ટુ માઇનસ ને, એટલે આપણે વ્યસ્ત કર્યો તો ઉપર આવી ગયું. દસ ના છેદમાં બે એટલે પાંચ, તો થાય ઇ રેઝ ટુ આલ્ફા એક્સ. બંને બાજુ શું લઈએ? એલ એન લઈએ બરાબર. તો એલ એન થાય બરાબર આનું શું થઈ જાય? આલ્ફા એક્સ. એક્સ બરાબર શું મળશે આપણને? એલ એન ફાઈ ના છેદમાં આલ્ફા. એલ એન ફાઈ ના છેદમાં આલ્ફા એટલે એલ એન ફાઈ, એટલે આમાં શું લખ્યું છે? આમાં લોગ લખ્યું છે આ લોકોએ બરાબર. લોગ હશે તો લોગ લખવું હોય તો શું લખી શકાય? લોગ ઓફ ઇ બેઝ ફાઈ ના છેદમાં આલ્ફા. લોગ ફાઈ ના છેદમાં આલ્ફા શું છે? જોજો, લોગ ફાઈ ના છેદમાં આલ્ફા છે, લોગ ફાઈ બાય આલ્ફા નથી. જો આપણો ચોથો ઓપ્શન છે એમાં લોગ ફાઈ બાય આલ્ફા છે, તો તમે કન્ફ્યુઝ ફટાફટ કરવા જાવ તો એમાં કન્ફ્યુઝ થઈ જાવ. આ લોગ ફાઈ આના છેદમાં આલ્ફા, તો એવો છે ઓપ્શન નંબર ત્રણ. ક્લિયર છે? ઓકે જોઈએ. ચાલો ચાલો નેક્સ્ટ. કયો છે હવે? આઠ નંબર નો એમસીક્યુ છે હવે. આઠ નંબર નો એમસીક્યુ જોવો, એજ પેજ ઉપર એટલે કે પેજ નંબર 209 ઉપર આઠ નંબર નો એમસીક્યુ જોવો. એક્સ રે નળી દ્વારા ઉત્પન્ન થતા કે આલ્ફા એક્સ રે ની તરંગ લંબાઈ 0.76 એંગસ્ટ્રોમ છે. ઓકે, લેમડા આપેલો છે 76 એંગસ્ટ્રોમ. તો ટ્યુબના એનોડ મટીરિયલ માટે પરમાણુ ક્રમાંક, ટ્યુબના એનોડ મટીરિયલ માટે પરમાણુ ક્રમાંક, મતલબ આપણે શું શોધવાનું છે? ઝેડ શોધવાનો છે પરમાણુ ક્રમાંક બરાબર. લેમડા બરાબર 0.76 એંગસ્ટ્રોમ. હવે આપણને કે આલ્ફાની તરંગ લંબાઈ આપેલી છે 0.76 એંગસ્ટ્રોમ, એટલે કે આલ્ફાની તરંગ લંબાઈ. તો કે આલ્ફા શું કહેવાય? તો કે બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે બરાબર છે. આપણી પાસે બધું જ છે સૂત્રો. આપણે જ્યારે એક્સની થિયરી કરી ત્યારે શરૂઆતમાં જ આ સૂત્ર મેં તમને કીધું હતું બરાબર. જ્યારે શરૂઆતમાં આપણે કીધું ત્યારે જ આ સૂત્રમાં આપણે એક દાખલો ગણેલો ઉદાહરણ બરાબર તરીકે. તો શું હતું એ? તો ચાલો લખીએ કે વન ઓપન લેમડા ઇઝ ઇક્વલ ટુ આર ઝેડ માઇનસ વન નો સ્કવેર. એક્સ રે માટે જ, બાકી બીજા બધા માટે શું આવે? ઝેડ સ્કવેર જ આવે, પણ આની માટે ઝેડ માઇનસ વન સ્કવેર. વન ઓપન વન સ્કવેર માઇનસ વન ઓપન એન સ્કવેર એવું હતું. તો આપણી માટે શું છે? વન ઓપન વન સ્કવેર ઓપન વન ઓપન ટુ સ્કવેર. કારણ કે આપણે કક્ષા ઓલરેડી ખબર જ છે, આપણે ઝેડ શોધવાનું છે. ચાલો, તો વન ઓપોન લેમડા આપણને ખબર છે, આર ખબર છે. તો આપણે કિંમત હમણાં નથી મૂકતા, અત્યારે લાંબુ લાંબુ કરવું. આને આપણે સોલ્વ કરી નાખીએ પછી આપણે બધી કિંમત મૂકશું એક બાજુ. ચાલો આ શું થાય? વન ઓપોન વન સ્કવેર એટલે બધું વન જ થઈ જાય. વન માઇનસ વન ઓપોન ટુ સ્કવેર એટલે ફોર બરાબર. તો આ શું છે? આ વન ઓપોન ફોર. તો વન માઇનસ વન ઓપોન ફોર એટલે થ્રી બાય ફોર બરાબર. ચાલો, તો ઝેડ માઇનસ વન સ્કવેર બરાબર શું લખી શકાય? ફોર અપોન થ્રી, એટલે કે ફોર ના છેદમાં થ્રી. આર એ નીચે વયો જાય અને લેમડા એ નીચે વયો જાય બરાબર. હવે કિંમત મૂકીએ તો ઝેડ માઇનસ વન નો સ્કવેર બરાબર ફોર ડિવાઈડ બાય થ્રી. આર કેટલો છે? 1.09737 ઇન્ટુ 10^7 ઇન્ટુ લેમડા કેટલો છે? 0.76 એંગસ્ટ્રોમ બરાબર છે. ચાલો, તો આપણે આને કેલ્સિયમ કરી નાખીએ. આપણે મળે છે 1598. શું મળે છે? વન નો સ્કવેર આપણને મળે છે 1598.7 બરાબર. એટલે 1507 ને કાઢો એટલે 1599 થઈ જાય, એટલે એપ્રોક્સિમેટલી આવું થઈ ગયું, 1600 થઈ ગયું બરાબર છે. તો હવે ચાલો, 1600 એટલે ઝેડ માઇનસ વન બરાબર. એટલે બંને બાજુ વર્ગમૂળ લઈએ તો ઝેડ માઇનસ વન શું થાય? આ શું થઈ જાય? 1600 નું
વર્ગ મૂળ એટલે કે શું આવશે? 40 આવશે, બરાબર બરાબર. તો ઝેડ બરાબર શું થાય? 1 આ બાજુ આવે તો 41. તો આપણને જે પરમાણુ ક્રમાંક શોધવાનું કીધું છે શું છે? 41 છે. 41 આન્સર છે. 8 માં આવશે 3 નંબરનો આન્સર, ઓપ્શન 3. ક્લિયર છે? ચાલો, તો આ રીતે આપણે પરમાણુ ચેપ્ટરના બધા જ એમસીક્યુનું કામકાજ પૂરું કરી દીધું છે, બરાબર છે. બધા એમસીક્યુ તમારે સોલ્વ થઈ ગયા છે એ જાણીને હું ખુશ છું. તો હવે આપણે આ ચેપ્ટર ખતમ અહીંયા થઈ ગયું છે કમ્પ્લીટલી, બરાબર. તો હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે નેક્સ્ટ ચેપ્ટર ચાલુ કરીશું, બરાબર છે. આપણો જે આગળનો જે છે, આગળનો આની આગળનો જે ચેપ્ટર જે છે એ, બરાબર, કે દ્રવ્યનો અને વિકિરણનો દ્વેષ સ્વભાવ, બરાબર. શું? દ્રવ્ય વિકિરણનો દ્વેષ સ્વભાવ, એના વિશે આપણે કાલે ચાલુ કરીશું. ઓકે, તો ચાલો, તો લેક્ચર પૂરો કરીએ આપણે હવે. ધન્યવાદ.